કે નહીં તે મુદ્દે જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે મહત્વપૂર્ણ આ મીટિંગ બાદનું જે નિવેદન સરકાર સાથે વાતચીતની પણ તેમણે વાત કરી હતી, સકારાત્મક વલણની તેમણે વાત કરી હતી અને આગામી સમયમાં તેવી આશા પણ રાખી હતી પાટીદાર જે સંસ્થાના વડા. ગઈકાલથી આપ બધા વિશે જાણવા માટે ઉત્સુક છો. અમારા પાટીદાર સમાજની સંસ્થાઓની મીટિંગ આજે મળી. એ મીટિંગની અંદર સમાજના પ્રશ્નોની બહુ જ ઝીણવટથી ચર્ચાઓ થઈ. એના જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ સરકારને વાત સરકાર સાથે પણ વાત થઈ અને સરકારે પણ પાટીદાર સમાજના મુદ્દાઓ માટે ખૂબ ચિંતિત હતી એટલે સરકારે તાત્કાલિક ધોરણે આજે ને આજે પાટીદાર સમાજના પ્રશ્નોમાં શું કરી શકાય એ વિશેની ચિંતા વ્યક્ત કરી અને સમાજના આગેવાનોને સરકારે આમંત્રણ આપ્યું કે તમે બધા આવો, સાથે મળીને વિષયોની ચર્ચા કરીએ અને એના જે કંઈ આપણે પરિણામો લાવી શકીએ કે સારું કામ થાય એ હેતુથી સરકાર સાથે જુદા જુદા વિષયોમાં ચર્ચાઓ થઈ. સરકારનો અભિગમ પોઝિટિવ રહ્યો અને સરકાર પણ ખૂબ ચિંતિત છે. હાર્દિકભાઈ આજે 11 દિવસથી ઉપવાસ ઉપર છે. સ્વાભાવિક રીતે એના શરીરની એને કોઈ તકલીફ ન થાય એવી ચિંતા સરકારે પણ વ્યક્ત કરી. અમે સમાજના આગેવાનો પણ એ વિષયમાં ખૂબ ચિંતિત છીએ અને એના માટે તો અથાગ પ્રયત્ન છે. એટલે એ દ્રષ્ટિએ સમાજના આગેવાનો પણ તમારા મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ કે અમે પણ એટલા જ ચિંતિત છીએ, સરકાર પણ ચિંતિત છે એવી એમને ચિંતા વ્યક્ત કરી છે. હાર્દિકભાઈને વિનંતી કરવામાં આવે છે કે હવે તમારી તબિયત વિશેષ ન બગડે એને ધ્યાનમાં રાખી આજે આપ ઉપવાસના પાળા કરો. સમાજના સંસ્થાના આગેવાનો તમારા ત્યાં આવે અને પાળા કરી અને તમારી તંદુરસ્તીનું પહેલું ધ્યાન રખાય એ વિષયની વાત થઈ. સવારે સરકારે એવું કીધું હતું કે આ તો આંદોલન જે છે કોંગ્રેસ પ્રેરિત છે. તમે માનો છો કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને તમે સરકારમાં એવી શું રજૂઆત કરી કે આ કોંગ્રેસ પ્રેરિત નથી? જો એને કયા કયા પ્રેરિત છે એ વિષય કરતો વિશેષ સમાજ માટે વિષય એ હોય છે કે સમાજના પ્રશ્નો છે. સમાજના પ્રશ્નો હોય, ખેડૂતના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, બિલના પ્રશ્નો હોય, અનામતના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો સમાજ માટે જરૂરી છે. હાર્દિકભાઈ માટેના જે પ્રશ્નો છે એ કદાચ એમના પોતાના માટે પ્રશ્નો હોય પણ સમાજના પણ પ્રશ્નો હોય. એટલે હાર્દિકભાઈને જે વિષયો મૂક્યા હતા એ વિષયો પણ અંદર આવી જાય છે, સમાજના વિષયો પણ આવી જાય છે. એમાં અનામતને લગતા વિષયોની ખૂબ ચર્ચા કરી છે અને એની વિશેષ ચર્ચાઓ આગળ હજુ બીજી મીટિંગો થશે અને એની અંદર આગળ એ ચર્ચાઓમાં શું પરિણામ આવશે એ જોવામાં આવશે. આજે તમે શું ફોર્મ્યુલા લઈને ગયા અને સરકારે શું એમાં એક્ઝેક્ટ આજે દાખલા તરીકે ઇલેક્શન પહેલા જે અનામત માટેના જે મુદ્દાઓ હતા એમાં સરકારે જે પોઝિટિવ અભિગમ આપી, આયોગ અને નિગમની જે રચનાઓ થઈ એના કામો ત્વરિતે થાય, વિષય હતો કે ત્વરિતે થાય. એના જે આવકની જે મર્યાદા છે એ 3 લાખથી 6 લાખ સુધી લઈ જવામાં આવે. બીજા વય મર્યાદાના પ્રશ્નો હલ થાય. આ બધા વિષયોને લઈને જે કચાસ હતી અને એ કચાસ જલ્દીથી સરકાર ત્વરિતે દૂર કરે એ વિષયોની રજૂઆત થઈ છે. એ રજૂઆત સરકારે ધ્યાને લીધી છે અને બીજા ખેડૂતના જે પ્રશ્નો છે એની પણ ચર્ચા સમાજના આગેવાનોએ બહુ જ મુદ્દાસર કરી છે. મારી વાત સાંભળો, એ બધી જ ચર્ચાઓ બધી કરી છે અને હવે આના વિશે આગળ શું થાય છે એ વિષયમાં જોવાનું રહેશે. સરકારનું સ્ટેન્ડ, સરકારનો અભિગમ પોઝિટિવ છે દરેક વિષયોમાં. દેવા માફીનો એવો કોઈ પર્ટિક્યુલર વિષય ઉપર ના જઈ શકાય. ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા થાય, જનરલ ખેડૂતના પ્રશ્નો, ખેડૂતની પરિસ્થિતિ, ખેડૂતની પરિસ્થિતિમાં કઈ રીતે ફેરફાર કરી શકાય એવા બધા સરકાર દરેક વિષયને જુદી જુદી રીતે જોતી હોય એટલે એ રીતે ચર્ચાઓ કરી છે સરકાર. હવે એ વિષયમાં અમે હજુ આ તો પહેલી જ મીટિંગ છે ને, હજુ અમારા જે વિષયો હતા એ સરકાર સામે રજૂ કર્યા છે, એના ટેબલ ઉપર મુકાયા છે અને એ વિશેની ચર્ચાઓ આગળ વિશેષ થશે. ઉપવાસમાંના મુખ્ય બે જ મુદ્દા છે, પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોની ઋણ માફી થાય. તો આ ત્રીજો મુદ્દો જ નથી, તો આ બે મુદ્દામાં સરકારે શું કીધું? ભાઈ બે મુદ્દા તમે કહો છો પણ સમાજની પાસે મુદ્દા ઘણા હોય. સમાજ આખી સમગ્ર વિષય ઉપર ચિંતા કરતી હોય છે એટલે એ બધા જ વિષયોની વાત કરવામાં આવી છે સરકાર સાથે.
શું આપ અહીંયા સરકારનો મધ્યસ્થી કરવા આવ્યા હતા, એટલે હાર્દિકના કહેવાથી અથવા એ પ્રકારની કહેવાથી આવ્યા છે? હાર્દિકના તરફથી કહેવામાં આવ્યું કે આપ સરકારનો મધ્યસ્થી કરીને અમારા વતી વાટાઘાટ રજૂ કરો? હાર્દિકના આજે 11 દિવસથી ઉપવાસ ચાલી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે સમાજને એની ચિંતા હોય કે આ ઉપવાસમાંથી એના ઉપવાસના પારણા જેમ બને તેમ જલ્દીથી થાય, અને એ વિષયની ચર્ચા સરકાર સુધી મધ્યસ્થી તરીકે પહોંચાડવાની, અને મધ્યસ્થી તરીકે નહીં પણ સમાજના એક આગેવાનો તરીકે અમારી એક ફરજ તો ભાગ બને છે, એ રીતે આ વાતની ચર્ચાઓ સમાજના આગેવાનોએ કરીને સરકાર સુધી પહોંચાડી છે. હવે એમાં આજે આમાં શું છે કે સરકાર સરકાર છે, એની સાથે વાતો અમારા વિષયમાં એની સાથે મૂક્યા છે. હવે એ વિષયોમાં શું પરિણામો આવશે એ હજુ આગળથી જોવાનું રહેશે. હા, હાર્દિક સાથે અમારી સંસ્થાના કોઈ પ્રતિનિધિઓ એની સાથે ચર્ચા કરશે કે ભાઈ આ રીતે સરકારનો અભિગમ પોઝિટિવ રહ્યો છે, અને બાકીના જે વિષયો છે એની ચર્ચા પણ આગળ થશે. અને અત્યારે તમે આ તમારી તબિયતને ધ્યાન રાખી અને સમાજની લાગણી એવી છે કે તમે પારણા કરી લો એવી વાત છે. સીતા પટેલનું એવું કહેવું છે કે પારણા કરવાની વાત એમના દ્વારા કરવામાં જ આવી નથી, તમે તમારી મનસ્વી રીતે આખો આ નિર્ણય લઈ લીધો છે અને સરકાર જોડે આવ્યા છો, સરકારની આખી આ સ્ટ્રેટેજીના ભાગરૂપે તમે કામ કરી રહ્યા છો. મારી વાત સાંભળો, તમારી પાસે વાત બિલકુલ ખોટી છે. એમના પ્રતિનિધિ ગઈકાલે રમેશભાઈ દૂધવાળા એમને મળીને એમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને આવ્યા હતા, અને અમને ખબર છે કે આવી કોઈક વાત તમારી પાસે આવશે અને આવા વિષયો બનશે, પણ એ વિષયો અત્યારે મહત્ત્વના નથી. અત્યારે મહત્ત્વનો વિષય એ છે કે એની તંદુરસ્તીનું ધ્યાન રખાય અને ઉપવાસમાંથી એ પારણા કરે. સરકારના આમંત્રણથી જ અમે લોકો અહીં આવ્યા છીએ ને. હા, અત્યારે હવે હજુ અમને ઘરે તો પહોંચવા દો. તમારું સીકે એવું કેવું છે કે મીડિયા પાસે ખોટી માહિતી છે, તો પણ તમે જે રીતે ગુમરા કરવાની, મેં તમને નામ સાથે કહ્યું, પછી મિત્ર તમને નામ સાથે કહ્યું કે એના માણસો દ્વારા આવેલી છે ને એ વાત થઈ છે. અચ્છા, બતા દીજે એનો આજ અમારે સમાજ કી છે સંસ્થાઓ કી મીટિંગ રહી, વો મીટિંગ મેં એ સબ અનામત કે બારે મેં કિસાન કે બારે મેં સબ બાતે હુઈ ઓર જો ચર્ચાએ હુઈ વો સબ પોઇન્ટ્સ હમને સરકાર કે સાથ બાત કિયા, સરકારને બોલા કે ભાઈ નહીં હમે પૂરી બાત મેં ચિંતિત હૈ, આપ આઈએ હમ સબ બાતે કરેંગે. ઉનકે આમંત્રણ કો લેકર સમાજ કે સબ આગે આગેવાન, સભી સંસ્થા કે અગ્રણી લોગ સરકાર કી આમંત્રણ સે સરકાર કે પ્રતિનિધિઓ કે સાથ મિલે, સરકાર કે પ્રતિનિધિઓ કે સાથ બાત જો હુઈ ઉસકે આધાર પર હમે લગતા હૈ કે સરકાર ઇસ બાતો મેં પોઝિટિવ હૈ, એ પોઝિટિવ મેસેજ હૈ વો હમ આનંદ આંદોલનકારીઓ કે સાથ ભી ચર્ચા કરેંગે. હાર્દિક ને બતાયા હૈ કે યે બાત મેં જો ભી સંસ્થાએ કામ કરેગી વો ઉસકો હમ માન્ય કરેંગે. આશા હૈ કે વો બાત હાર્દિક સ્વીકાર કરકે અપને ઉપવાસ કે પારણા આજ કર લે, વો હમ આશા રખતે હૈ. સરકાર અભી અભી હમ જબ ઘર પહોંચેંગે ઉસકે બાદ વો ભી બાત.